તાપી જિલ્લાના સોનગઢના અગ્રવાલ સમાજ હોલ ખાતે રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સાત પગલા ખેલ ઉત્કડિયાના કાર્યક્રમ હેઠળ રાજ્યના આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે સાધન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત ખેડૂતોમાં આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમમાં ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી વાડ તેમજ અન્ય સાધનો અને લાભાર્થી ખેડૂતોને મંજૂરીના હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કલેક્ટર આરજે હાલાણી તથા જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંહ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડ્રમ મળ્યા પછી 200 લીટરનો સંગ્રહ કરી શકું છું. અમે આ કીટ બહારથી લઈએ તો અમારા 1819 ઉપરતી હતી અને ભાવ થઈને અમારે 2021 ઉપરતી હતી. પણ આ સરકારને જે સ્કીમ કાઢી એમાં અમને 550નો અમને પડી, એટલે 1200 રૂપિયાનો અમારો ફાયદો થયો. ઉપરાંત જીવામૃત બનાવવા અને અન્ય ખેત સામગ્રી તૈયાર કરવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન પણ અપાય છે, જેનો લાભ માટે સ્માર્ટ હેન્ડ ટૂલ યોજના, ફળ શાકભાજીના છૂટક વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવાની યોજના તથા પાક રક્ષણ માટે કાંટાળા તારની વાડની યોજનાઓના આજના લોકાર્પણ શુભારંભ સમારોહમાં ઉપસ્થિત ત્યારે એનું હૃદય દુઃખી દુઃખી થઈ જાય, સ્વાભાવિક છે. આપણા વિસ્તારમાં, આપણા જિલ્લામાં નાના ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો છે.